હાય ફ્રેન્ડ્સ જય સ્વામિનાયન દર્શના ફૂડ કિચન હબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ મિત્રો બાળકો સ્કૂલમાં જતા રહ્યા છે ને હવે આપણે ફટાફટ કેક બનાવવાનું શરૂ કરીએ એકદમ હેલ્ધી ના મેંદો ના ઓવન ના કસ્ટર્ડ પાવડર કે ના મિલ્ક પાવડર કે ના પછી એગ એગ વગરની ઘરની સામગ્રીથી ડ્રાયફ્રૂટ અને નટ્સ સાથે ખજૂરની હેલ્ધી કેક બનાવવાનું શરૂ કરીએ સાથે ટિપ્સ પણ જોતા જઈશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના અને ચાલો બનાવવાનું શરૂ કરીએ સાતમાં બજાર જેવી સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બનાવવાનું શરૂ કરતા પહેલાં હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે સુગર ફ્રી કેક બનાવવા માટે એક તપેલીમાં એક કપ ગરમ દૂધ લઈશું તેમાં ખજૂર એડ કરી દઈશું આ ખજૂરને ધોઈને સાફ કરી લીધા છે તેમાંથી બધા જ બીજના ભાગ કાઢી લીધા છે અને સારી રીતે આપણે દબાઈને તેમાં દૂધની સાથે એડ કરી દીધા છે ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂકરને ગરમ કરી લઈએ તો કૂકરને ગેસ પર ધીમી આંચ પર મૂકીશું અને તેમાં થોડીક રેત એડ કરીશું રેતની જગ્યાએ તમે મીઠું પણ એડ કરી શકો છો કૂકર પ્રી હીટ થાય છે ત્યાં સુધી આપણે કેક માટે જે ટીન લઈએ છીએ તેને તેલથી ગ્રીસ કરી લઈશું આ રીતે બધે તેલ સ્પ્રેડ કરી દેવું અને તેની ઉપર બટર પેપર હોય તો બટર પેપર મૂકી શકો છો જો બટર પેપર ના હોય તો તેલ લગાવેલી જગ્યા પર આપણે લોટ સ્પ્રેડ કરી દઈશું ઘઉંનો લોટ કે મેંદાનો લોટ કોઈ પણ લઈ શકો છો લોટને આ રીતે સ્પ્રેડ કરીને જે વધારાનો લોટ હોય તેને કાઢી લઈશું આ સ્ટેપ કરવાથી કેક કુકરમાં ચોટે પણ નહીં તો આ સ્ટેપ ખાસ કરવું આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઘરે આ કેક તમે જરૂર બનાવજો અને કેવી બની છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવજો પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને ખજૂર પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે હવે તેને આપણે પીલી લઈએ ખજૂરની પેસ્ટ તૈયાર કરવા માટે એક મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય છે આ પેસ્ટ આપણે એક મોટા બાઉલમાં એડ કરીશું આપણે અહીંયા ખજૂરની પેસ્ટ એડ કરી છે તેથી ખાંડ નાખવાની કોઈ જરૂર નથી જો તમને ઓછી લાગતી હોય તો એડ કરી શકો છો વન થર્ડ કપ તેલ એડ કરીશું આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે હવે તમે વન થર્ડ કપ દહીં એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું ખજૂર એડ કર ખજૂરની પેસ્ટ એડ કરવાથી કલર પણ ખૂબ સરસ આવે છે એકદમ બ્રાઉનની કલરની કેક તૈયાર થશે કેક બનાવતી વખતે તેને ફેટવી ખૂબ જરૂરી છે તમે જેટલું ફેટશો એટલી જ એકદમ સોફ્ટ બનશે એક કપ ઘઉંનો ચાળેલો લોટ એડ કરીશું વન પિંચ મીઠું એડ કરીશું અને બેકિંગ પાવડર અને બેકિંગ સોડા રાખીશું એક ચમચી બેકિંગ પાવડર એડ કરીશું અને એક ચમચી બેકિંગ સોડા એડ કરીશું અને તરત જ આપણે સારી રીતે મિક્સ કરી લેવું એક જ ફોર્મમાં આપણે મિક્સ કરતા રહીશું દહીં એડ કર્યું છે તેથી સોડા એડ કરવાથી સારી રીતે એકદમ સ્પોન્જી કેક બનશે અને બેકિંગ પાવડર કેક માટે જરૂરી છે અડધો કપ દૂધ એડ કરીશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું બેટરમાં હવા ભરાય તે માટે આપણે એક જ બાજુથી તેને હલાવતા રહીશું વિરુદ્ધ દિશામાં બિલકુલ હલાવવું નહીં એક જ સાઈડથી હલાવવું હવે તમને બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ ના લાગતી હોય તો હજુ તેમાં થોડુંક દૂધ એડ કરી શકો છો જો વધારે ઠીક હોય તો અને ફરી આપણે તેને ગ્રાઇન્ડરથી મિક્સ કરી લઈશું ગ્રાઇન્ડથી મિક્સ કરવાથી ખૂબ સરસ એકદમ સોફ્ટ અને સ્મૂથ બની જાય છે બેટર એકદમ પરફેક્ટ હવે તૈયાર છે આટલી જ આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સી જોઈએ છે હવે તેમાં ફ્રૂટ એડ કરીશું કાજુ બદામ પિસ્તા અખરોટ નટ્સ આ બધા એડ કર્યા બાદ તેમાં થોડી કિસમિસ એડ કરીશું બ્લેક છે બ્રાઉની છે અને થોડી તૂટી ફૂટી કલરિંગ તથા તેમાં થોડી બ્લેક કલરની પણ કિસમિસ એડ કરીશું અને ચેરી એડ કરીશું ફરીથી તેને મિક્સ કરીને આપણે કેકના ટીનમાં એડ કરી દઈશું ટીનમાં એડ કર્યા બાદ તેને ટેપ કરી લેવું ટેપ કરવાથી કેક એકદમ સરખા લેવલમાં આવી જાય છે ફરી ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું ડ્રાયફ્રૂટ આ રીતે ઉપરથી એડ કરવાથી ખૂબ સરસ દેખાય છે તો ચાલો હવે આપણે કૂકર પણ સારી રીતે ફ્રી હીટ કરી લીધું છે અને તેની અંદર કેક ટીન મૂકી દઈએ અને અડધા કલાકથી ઉપર પાંચ દસ મિનિટ એટલે કે પાંત્રીસથી ચાલીસ મિનિટ સુધી આપણે આ જ રીતે બેક કરીશું તમે જોઈ શકો છો કે બેક થતી વખતે કે કેટલી સરસ ઉપર ફૂલીને આવે છે અહીંયા ધ્યાનમાં રાખવાની બસ એ જ બાબત હતી કે બેકિંગ પાવડર ને બેકિંગ સોડા નાખીને જ્યારે આપણે હલાવીએ છીએ ત્યારે હલાવ્યા બાદ તેને ફટાફટ બેક કરવા માટે મૂકી દેવી જેથી એકદમ સ્પોન્જી અને સોફ્ટ કેક બનશે અને બિલકુલ તે કેક બન્યા બાદ બેસી નહીં જાય એકદમ ઉપર જ રહેશે તો ગેસનો ફ્લેમ આપણે હવે બંધ કરી દઈશું અને એક બે કલાક ઠંડુ પડે ત્યારબાદ કેકને કાઢી લઈશું તો આ રીતે સ્ટીક એડ કરીને ચેક કરી શકો છો કે કેક બરાબર ચડી ગઈ છે કે નહીં કસો ભાગ કાચો નથી તે ચેક કરી લેવું અને સાઈડ ઉપરથી આ રીતે ચપ્પાની મદદથી કેકને હવે બહાર કાઢી લઈશું તેની ઉપર બીજી થાળી મૂકીને ટોસ કરી લેવું ઉપરથી થોડી થપથપ આવી લેવી જેથી સારી રીતે કેક નીકળી જાય તમે જોઈ શકો છો આખી કેક નીકળી ગઈ છે બિલકુલ તેમાં ચોટી નથી પણ થોડીક વધારે વાર રવા દીધી એટલે નીચેનો ભાગ થોડો બ્લેક થઈ ગયો છે તેને આપણે કાઢી લઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો કેક તૈયાર છે હવે તેને કટ કરી લઈએ તેના મનગમતા અલગ અલગ પીસમાં આપણે તેને કટ કરીશું કટ કરતી વખતે તમે જોઈ શકો છો ચપ્પુ કેટલું સહેલાઈથી અંદર જતું રહે છે અને એકદમ સોફ્ટ કેક બની છે આ કેક એકદમ જારીદાર બની છે તમે પણ આ જ રીતની કેક બનાવજો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કોમેન્ટ તમે કરો છો તેનાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તમે જોઈ શકો છો કેટલી સરસ સોફ્ટ અને ડ્રાયફ્રૂટવાળી કેક તૈયાર થઈ છે બિલકુલ સુગર ફ્રી છે તેમાં બિલકુલ ખાંડનો ભાગ નથી અને એકદમ હેલ્ધી છે કેમ કે આપણે મેંદા વગરની બનાવી છે ઘઉંના લોટથી ડ્રાયફ્રૂટ અને નટ્સ દ્વારા ખજૂરની અઢળીસો ગ્રામ જેટલી કેક તૈયાર થઈ ગઈ છે એકવાર કેકને બેક કરવા મૂકી દીધા બાદ તેને વચ્ચે ઓપન ન કરવી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું આ જ રીતે નવી નવી રેસીપી સાથે નવા વિડીયો સાથે તો હેપી ક્રિસમસ ક્રિસમસ પર અને ન્યૂ યર પર આ રીતની કેક બનાવીને તમને કેવી લાગી અને તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો બાય જય સ્વામિનારાયણ